પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેનના વાર પર ગેનીબેનનો પલટવાર, નૌકાબેનના સર્ટિફિકેટની મારે જરૂર નથી, કહ્યું છે ગેનીબેન ઠાકોરે. પ્રજાપતિ સમાજની દીકરીઓ ઉપર અત્યાચાર થયા ત્યારે નૌકાબેને જે રીતે વાર કર્યો ગેનીબેન પર, પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેનના વાર પર ગેનીબેને પલટવાર કર્યો છે. નૌકાબેનના સર્ટિફિકેટની મારે જરૂર નથી, કહ્યું છે ગેનીબેન ઠાકોરે. અને કોઈકે લખેલે આપેલું ભાષણ કરો છો ને, એના કરતાં જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેનીબેને શું મદદ કરી છે ને, એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી. એ ગુજરાતની જનતાને, બનાસકાંઠાની જનતાને ખબર છે. ત્યારે હું ફરી એમને કહું છું કે તમને લખીને આપેલું ભાષણ જે તૈયાર કરી આપે છે ને, એ તમારા આંકાઓને પણ પૂછજો કે જ્યારે તમારી પોતાની તાકાત નથી અમારી સામે લડવાની, ત્યારે તમે એકબીજાના સમાજના આગેવાનોને લખીને આપીને સમાજને એકબીજાને સામે લાવવાનું કામ જે કરો છો ને, પણ અમે ગાંધીજીના વારસદારો છીએ, અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છીએ, અમે જે સહન કરવાનું હશે કરી લઈશું, પણ આવનાર સમય કે સમાજો હોય કે બનાસકાંઠાની જનતા, એ બધાનો જવાબ એ 7મી તારીખે મતદાન કરીને આપશે. મારે તમને કહેવું છે, કુવાસવા વિસ્તારને ફરીથી તમારે બીજો પશ્ચિમ બંગાળ બનાવો છે. આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનર્જી ટુ છે. તમે જાણો કે હજુ એ કોંગ્રેસના લોકોના લોહીની અંદર હજુ ભ્રષ્ટાચારની બહુ આવે છે. હજુ કોંગ્રેસના લોકો તમે જોતા છો કે હજુ પણ એમને કોઈ ચૂંટણી લડવા માટે નથી નીકળ્યા. પરંતુ આવી રીતે જ્યારે ચૂંટણીઓ વાર તહેવારે જ્યારે ચૂંટણીઓ આવે અને પોતે રાજા બને છે, શું બીજા કોંગ્રેસના કોઈ એવા લોકો નથી કે જેને એમને ચૂંટણી લડાવી શકે? ઘણા બધા એવા લોકો છે કે જે ચૂંટણી લડી શકે એવા છે, તેમ છતાંય પોતે જ્યારે પણ ટોણું આવે ત્યારે વરરાજા બને છે.